નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. કાલે આપણે પૂર્ણ મધ્યકની રીતનો અભ્યાસ કર્યો હતો, તો હવે એના ટૂંકા દાખલા વિશે થોડુંક જોઈએ આપણે. તો કે ઉદાહરણ 14 માં તમને એમ કીધું છે, નીચેની વિગતો પરથી સહસંબંધાંક એટલે કે R મેળવો. એની અંદર દાખલા નંબર 3 જોઈએ આપણે, જેમાં તમને આ રકમ આપેલી છે, વિગત X અને Y, એટલે આ વિગત X ની છે અને આ વિગત Y ની છે. અવલોકનની સંખ્યા, તો આપણે 11માં પણ ભણેલા છીએ કે અવલોકનની સંખ્યાને આપણે સેને આપણે દર્શાવી શકીએ, તો કે n વડે, તો n બરાબર 25. મધ્યક, જો x નો મધ્યક છે તો એને x બાર વડે દર્શાવી શકાય, એટલે કે x બાર 40, આ y ની કિંમત છે તો આને y બાર કહી શકાય, એટલે x બાર 40 અને y બાર આપે છે 50. મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો, એટલે મધ્યક એટલે કે x, x માઇનસ x બાર, મધ્યક એટલે x બાર, તો કે આ કિંમત જે 120 આપેલી છે, એ મધ્યકમાંથી એને વિચલનોના વર્ગોનો સરવાળો કરેલો છે. તો કે સરવાળાને આપણે સિગ્મા વડે દર્શાવી શકીએ, તો x ની કિંમતમાંથી એને x બાર બાદ કરેલો છે, તો એની કિંમત આપણી પાસે છે એનો સ્ક્વેર, વર્ગોનો સરવાળો એટલે વર્ગ 120. એવી રીતે આ y ની કિંમત આપેલી છે, તો સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર 160. પ્રમાણિત પ્રસારમાનના ચેપ્ટરમાં આપણે આનો અભ્યાસ કરેલો છે. મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો, એટલે કે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર, જેની કિંમત આપેલી છે 100. તો કે આપણી પાસે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર, સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર, સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર છે. આની ઉપરથી આપણને r મેળવવાનો કીધો, તો આનું સૂત્ર મૂકી આપણે, r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં અંડર સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર ગુણ્યા અંડર રૂટ સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. આની કિંમત છે x માઇનસ x બાર y માઇનસ y બાર 100, તો કે 100. x માઇનસ x બાર નો સ્ક્વેર સિગ્મા 120, અને આની કિંમત આપેલી છે આપણને 160. આ બેનો ગુણાકાર રૂટમાં જ રાખશું આપણે, 120 ગુણ્યા 160 એટલે કે 19,200. આનો રૂટ કાઢીએ, 100 ભાગ્યા 19,200 નું અંડર રૂટ કાઢશું એટલે 138.54. r બરાબર ભાગાકાર કરીએ એટલે 0.73. ટૂંકા દાખલા માટે હર મોસમ આમ લખવું પડે, તો કે આમ r બરાબર અથવા સહસંબંધાંક બરાબર 73 મળે, જો અર્ધઘટન કે તો અર્ધઘટન કરવું પડે. આવી જ રીતે તમે ઉદાહરણ 13 ગણો, સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 15 છે, એમાં 14માં નો પેલો દાખલો, આ તમે આ રીત માટે પ્રેક્ટિસમાં લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રીત નંબર 2 તરફ આગળ જઈએ, તો બે રીત નંબર 2 નું નામ છે સીધી રીત. સીધી રીત આપણે ક્યારે ગણી શકીએ, આપણે સૂત્ર લખડ અને તમને મેં કીધું હતું, તો કે x બાર અને y બાર બે માંથી કોઈ પણ એક અપૂર્ણાંક સંખ્યામાં હોય કે બંને અપૂર્ણાંક સંખ્યામાં હોય, તેમજ અવલોકન નાના હોય, તો આ રીત તમે ફટાફટ ગણી શકો છો. આનું સૂત્ર આપણે જોઈએ પહેલા, તો કે સૂત્ર આવું છે, r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં અંડર રૂટ n સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x નો ઓલ નો સ્ક્વેર ગુણ્યા અંડર રૂટ n સિગ્મા y નો સ્ક્વેર માઇનસ સિગ્મા y નો ઓલ નો સ્ક્વેર. આ એનું સૂત્ર છે. તો ઉદાહરણ 7 માં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમને રકમમાં એવું કીધું છે કે વેચાયેલા મોબાઈલ ફોનની સંખ્યા અને નફા વચ્ચેનો સહસંબંધાંક મેળવો. સહસંબંધાંક એટલે r મેળવવાનો તમને કીધું છે, તો કે એની રકમમાં શરૂઆત કરીએ, તો જવાબમાં અહીં x બરાબર વેચાયેલા મોબાઈલ ફોનની સંખ્યા એનું નામ લખ્યું આપણે, y બરાબર નફો, તો કે x અને y આપણે ઉભા અવલોકન આપ્યા છે આપણે લખી નાખ્યા, તો સિગ્મા x એટલે કે આનો સરવાળો કરીએ એટલે 40, તો આના ઉપરથી પહેલા મધ્યક મેળવીએ, x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n, 40 ભાગ્યા સંખ્યા ગણી એટલે 1 2 3 4 5 અને 6, 40 ભાગ્યા 6 કરો એટલે 6.67.
y बार बराबर सिग्मा y ना छेद में n એટલે y નો સરવાળો सिग्मा y 58 n ની કિંમત 6 ભાગાકાર કરો એટલે 9.67 પોઈન્ટ માં છે વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક સંખ્યામાં છે એટલે તો તમે સીધી અથવા ટૂંકી રીત ગણી શકો પણ આપણે ત્યારે સીધી રીતનો અભ્યાસ કરશું તો એના માટે કઈ કોલમ રિક્વાયરમેન્ટ છે તો કે xy એટલે કે આ બંનેનો ગુણાકાર જોશે પછી x નો સ્ક્વેર જોશે અને y નો સ્ક્વેર જોશે આપણે तो x અને y એટલે આ બેનો ગુણાકાર 3 ગુણ્યા 6 18 8 ગુણ્યા 10 80 12 ગુણ્યા 15 180 5 ગુણ્યા 10 50 7 ગુણ્યા 9 63 5 ગુણ્યા 8 40 આનો સરવાળો કરી લો સિગ્મા xy 431 મળશે x નો સ્ક્વેર 3 ગુણ્યા બરાબર એટલે સ્ક્વેર મળી જાય 9 8 નો 64 12 નો 144 5 નો 25 7 નો 49 5 નો 25 સરવાળો સિગ્મા x કરો એટલે 316 સેમ y નો વર્ગ કરશું આપણે 6 નો વર્ગ 36 10 નો 100 15 નો 225 10 નો વર્ગ 100 9 નો 81 8 નો 64 સિગ્મા y નો સ્ક્વેર 606 સૂત્રમાં આપણે હવે કિંમત મૂકીએ તો કે સૂત્ર પ્રમાણે આલી આપણે n ની કિંમત છે આપણી પાસે 6 તો કે 6 गुणिया बे वच्चे काई निशानी नथी तो गुणाकार नी निशानी 6 गुणिया सिग्मा एक्स वाई 431 सिग्मा एक्स એટલે કે 40 सिग्मा वाई એટલે કે 58 છેદમાં અંડર n અને सिग्मा एक्स નો સ્ક્વેર વચ્ચે ગુણાકાર તો કે 6 गुणिया सिग्मा x નો સ્ક્વેર 316 કૌંસમાં પેલા सिग्मा x છે તો આપણે કૌંસમાં લખીએ 40 તો 40 સ્ક્વેર ઉપર છે એમને રાખશું યથાવત સેમ એવી રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો सिग्मा x ની પેલા કિંમત છે એના આખા કૌંસનો સ્ક્વેર છે એટલે 316 અહીંયા નો આવે सिग्मा x ની કિંમતનો સ્ક્વેર મૂકવો પડે એટલે આપણે અહીંયા 40 લીધા સેમ અહીંયા n ની કિંમત 6 સિગ્મા y નો સ્ક્વેર 606 માઈનસ સિગ્મા y છે કૌંસમાં અને એનો સ્ક્વેર થયો આપણે સિગ્મા y ની જ કિંમત લેવાની 58 હવે ગુણાકાર કરશું આપણે તો કે 6 ગુણ્યા 431 આનો ગુણાકાર આપણે કરીએ ત્યારે 25 86 મળશે તમને 40 गुणिया 58 करशो એટલે 23 20 મળશે તમને છેદમાં અંડર 6 गुणिया 316 એટલે 1896 માઈનસ 40 નો વર્ગ એટલે કે 1600 गुणिया 6 गुणिया 606 એટલે 36 36 અને 58 નો સ્ક્વેર 33 64 બે ની બાદ બાકી કરશું 25 86 માઇનસ 23 20 એટલે કે 266 1896 માઇનસ 1600 1896 માંથી 1600 બાદ કરીએ એટલે 296 ગુણ્યા 36 36 માઇનસ 33 64 બાદ કરો એટલે 272 266 ના છેદમાં 2 નો ગુણાકાર અને વર્ગમૂળ કરીએ એટલે જો 2 નો ગુણાકાર કરો તો પણ ચાલશે અને વર્ગમૂળ કરશો તો પણ ચાલશે 296 ગુણ્યા 272 બરાબર કરશો એટલે 80512 266 ભાગ્યા હવે આનો વર્ગમૂળ કાઢ નાખીએ 80512 નું વર્ગમૂળ કાઢો એટલે તમને મળશે 283.74 283.74 આનો ભાગાકાર કરો તમે એટલે 0.94 એ 2.2 ની અંદર ચોથો પાંચમો અને આઠમો આ આઠમો દાખલો થોડાક અવલોકન મોટા છે પણ તમારે ગણવાનો છે તો જે માર્ચ 2018 ની પરીક્ષામાં પૂછાયેલો છે અને આપણે આના પછીની રીતમાં એનો ઉપયોગ કરશું ટૂંકી રીતથી હું તમને શીખવાડીશ એટલે
દાખલો કોઈ પણ રીતે તમે ગણો, તમને જે અનુકૂળ આવે એ રીતે ગણો, જવાબ સરખો જ મળશે. જ્યારે પોઈન્ટ અપૂર્ણાંકમાં હોય ત્યારે x બાર અથવા y બાર બેમાંથી એક કે બંને અપૂર્ણાંકમાં હોય ત્યારે. તો આના આપણે પછીની રીતના બે પ્રકાર છે, એમાંથી કાલે પહેલી રીત હું તમને શીખવાડીશ. ટૂંકા દાખલા માટે તમને બધી કિંમત એમાં આપેલી હશે, તો એમાં ટૂંકા દાખલામાં ઉદાહરણ 15 તમારે ગણવાનું છે. આ જ સૂત્રની મદદથી સ્વાધ્યાય 2.2 ને દાખલા નંબર 14 ની અંદર બીજો દાખલો જે આ સૂત્રથી થશે, વિભાગ ડી નો 11મો દાખલો, આ જ રીતે તમારે કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો તમારી સામે મળી રહે તમને આરામથી. ધન્યવાદ.